કહેવાય છે કે જર જોરું અને જમીન ત્રણે કજિયાના છોરું રાજવી પરિવારનો કઈક આવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે બનાસકાંઠાના રાજવી પરિવારના મોટા માતાનું અપહરણ કરવામાં આવ્યું છે રાજમાતાનું કેમ થયું અપહરણ કોણે કર્યું અપહરણ 90 વર્ષની વયે કેમ મોટા માતાનું કરાયું અપહરણ જોઈએ રાજવી અપહરણની કહાની આ ખાસ અહેવાલમાં કાંકરેજના થરા રાજઘરાના પરિવારના 90 વર્ષ મોટા માતાનું જમીનના વિવાદમાં તેમના પિયરપક્ષના રાજકોટના ઘટકાના ચાર વ્યક્તિએ થરામાંથી અપહરણ કરી અજાણ્યા સ્થળે છુપાવી દેતા ચકચાર મચી ગઈ છે. આ અંગે બીજી પત્નીના પુત્રે થરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન રાજકોટ પોલીસને આ અંગે જાણ કરવામાં આવતા પોલીસ કમિશનરના આદેશથી યુનિવર્સિટી પોલીસે એક અપહરણકારના ઘરે તપાસ હાથ ધરી હતી. પોલીસે તપાસ દરમિયાન ઇનોવા કાર જપ્ત કરી હતી, જો કે આરોપી હજુ ફરાર છે. માતા મારા મોટા મમ્મી એવા રસિકુંવર બા મંગળસિંહ વાઘેલા નો 7 તારીખે શુક્રવારે અપહરણ થયું છે અને અપહરણ કરતા એમના સગા ભાભી જ ગાયત્રી દેવી ગજેન્દ્રસિંહ જાડેજા, જેઓ 11 વાગ્યાના સુમારે અહીંયા અમારા ઘરની બા દરવાજા આગળ ગાડી લાવી, મારા મમ્મી બીમાર હતા એટલે નાના બહુ નવડાવવા માટે બાથરૂમમાં ગયેલા. હું વખા કોલેજમાં જોબ કરું છું એટલે એ સમયે હું જોબ ઉપર હતો, મારો નાનો ભાઈ પણ નગરપાલિકામાં જોબ ઉપર હતું, ઘરે કોઈ નહોતું. એવા સમયે આ ભાભી આવી અમારા ઘરના આગળ બાજુ બા અહીંયા શાક સુધારતા હતા અને એવા સમયે ઇશારો કરીને બાને બોલાયા અને જેવા બા નજીક ગયા એવા બાવડું પકડી મોઢે ડૂચો દઈ અને સીધા ગાડીમાં બેસાડી અને અપહરણ કરવા કરીને જતા રહ્યા છે. અમે FIR પણ દર્જ કરાવી છે પણ હજુ સુધી બાના કોઈ સમાચાર મળ્યા નથી. એના ઘરને પોલીસે રાજકોટ પોલીસે તપાસ કરતા ત્યાં આગળ એના રાજકોટના ઘરે ગટકાના ઘરે સંપૂર્ણપણે તાળા છે. અમે જે નંબરો એમને આપ્યા હતા એ નંબરો બધા કાંકરેજના થરા ખાતે રહેતા રાજઘરાનાના રસિક કુંવરબાના પિયર રાજકોટના ઘટકા ગામે તેમના પિતા લખધીરસિંહના વારસાની 48 એકર જમીન આવેલી છે. લાંબા સમયથી આ જમીન કોને મળશે તેને લઈને ભારે વિવાદ ચાલી રહ્યો છે. આમાં ગાયત્રી દેવી ગજેન્દ્રસિંહ જાડેજા અને ખાસ આ માસ્ટર માઇન્ડ જો આ કોઈ ઘટનાનો હોય તો રવિરાજસિંહ પરમાર, કે જે રાજકોટ આત્મીય કોલેજમાં પ્રોફેસર છે, એને જ આ ઘટનાને અંતિમ અંજામ આપ્યો છે. ગાયત્રી દેવી ગજેન્દ્રસિંહ જાડેજાનો સગો ભત્રીજો હરિરાજ સોઢા અને ગાયત્રી દેવીનો 13નો દીકરો રાજભા પ્રદ્યુમનસિંહ જાડેજા, આટલા વ્યક્તિઓ આની સાથે છંડોવાયેલા છે અને હજુ સુધી મારા બાનો કોઈ પત્તો મળ્યો નથી અને એમને અજ્ઞાત સ્થાને બાંધી રાખ્યા હોય એવું સંપૂર્ણપણે મને લાગે. રસિક કુંવરબાના પતિએ શા માટે કર્યા હતા બીજા લગ્ન? બીજી પત્ની થકી કેટલા હતા સંતાનો? કયા પુત્રે માતાની નોંધાવી ફરિયાદ? થરા દરવાડગઢના મંગળસિંહ વાઘેલાના પ્રથમ લગ્ન ગટકાના લખધીરસિંહ જાડેજાની દીકરી રસિક કુંવરબા સાથે થયા હતા. જો કે રસિક કુંવરબાને સંતાન ન થતા વારસો આગળ વધારવા માટે તેમના પતિએ બીજા લગ્ન કર્યા હતા. બીજા લગ્ન કાંકરેજના કસરા ગામે સુરેન્દ્રસિંહ ફતેહસિંહ ગોહિલના ઘરે કર્યા હતા. બીજી પત્ની થકી તેમને 5 સંતાન છે, જે પૈકી ભગીરથસિંહ વાઘેલાએ મોટા માતાના અપહરણની ફરિયાદ નોંધાવી હતી. મોટા માતાનું અપહરણ થયું હોવાની જાણ થતાં ભગીરથસિંહ વાઘેલા અને તેમના ભાઈ વીરભદ્રસિંહ રાજકોટમાં ગાયત્રી દેવી ગજેન્દ્રસિંહ જાડેજાના ઘરે તેમને શોધવા માટે ગયા હતા. જો કે ત્યાં કોઈ હાજર ન હતું અને ઘરે તાળા હતા, ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો. હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલી રહી છે. મોટા માતાજીની જલ્દીથી ભાળ મળે તે માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. અબ્બાજુની જમીન વિવાદમાં થયેલા અપહરણ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે ત્યારે જોવાનું રહ્યું કે અપહરણ કરતા પરિવારજનમાંથી છે કે કોઈ અન્યમાંથી.